તો મેં કીધું એ પ્રમાણે કે વન યર સ્કેલનો ઝીરો, મેઇન સ્કેલના જેટલા કાપા પૂરા કરાવે એ પૂરા એમએમ લખવાના. એટલે અત્યારે આ ઝીરો છે કેટલા છે, 35, પછી 36 અને 37 વચ્ચે, એટલે 36 કાપા પૂરા કરેલા છે એટલે લખી શકાય આવું. મેઇન સ્કેલ રીડિંગ બરાબર 36.00 mm લખાય આવું. આટલું ક્લિયર? આ મેઇન સ્કેલ રીડિંગ બરાબર વન્ય સ્કેલનો ઝીરો, મેઇન સ્કેલના જેટલા કાપા પૂરા કર્યા હોય એટલા કાપાની વેલ્યુ કેવી લેવાની, પૂરા એમએમ ગણવાના. એટલે લાસ્ટ કયો કાપો છે? 36મો. એટલે આપણે લખ્યું મેઇન સ્કેલ રીડિંગ બરાબર 36.00 mm. એવી રીતે હવે વન્ય સ્કેલનું રીડિંગ લઈએ તો વન્ય સ્કેલમાં કઈ લાઈન મેચ થાય? 5મી, બરાબર છે. તો અહીંયા લખીએ વન્ય સ્કેલ રીડિંગ, બ્રેકેટમાં લખીએ કઈ લાઈન છે? 5 × 1 લાઈનની વેલ્યુ કેટલી? 10, બરાબર છે. તો કેટલું થશે? 0.50 mm, બરાબર છે. હવે ટોટલ લખો, ટોટલ રીડિંગ કેટલું થશે? કે 36.50 mm, બરાબર છે. આ જે રીડિંગ છે આ રીડિંગને આપણે વાંચવું હોય, આ રીડિંગ લીધા પછી એને ચેક કરવું હોય તો કરી રહ્યો છું કે વન્ય સ્કેલનો ઝીરો, મેઇન સ્કેલના જેટલા કાપો પૂરા કર્યા હોય એ પૂરા એમએમ લેવાના, બરાબર છે. એટલે આપણે લખ્યું કે મેઇન સ્કેલ રીડિંગ બરાબર 36.00 mm. કેમ? તો કે આ ઝીરો 36 કાપા પૂરા કરેલા છે એટલે આપણે 36.00 mm લીધું. એવી જ રીતે સેકન્ડ રીડિંગ વન્ય સ્કેલનું લેવાનું. તો વન્ય સ્કેલની કઈ લાઈન મેચ થાય? 5મી લાઈન, બરાબર. મેઇન સ્કેલને પ્રોપર બરાબર એકદમ સીધી આ રીતે મારી આંગળી કેવી મેચ થાય? આમ પણ નહીં અને આમ પણ નહીં, આમ એકદમ પરફેક્ટ 0-0માં જે મેચ થાય એ લાઈનનું રીડિંગ માન્ય ગણવાનું, એટલે એ ગણવાનું. એટલે કઈ લાઈન છે એકદમ પરફેક્ટ છે મેચ? 5મી લાઈન, બરાબર. એટલે લખીએ કે વન્યર સ્કેલ રીડિંગ બરાબર 5 × 1 લાઈનની વેલ્યુ કેટલી હતી? કે 0.10 mm. એટલે કેટલું થાય? 5 × 0.10 ગણ્યો તો 0.50 થાય, એટલે ટોટલ રીડિંગ કેટલું મળ્યું? ક્લિયર? આ આવી રીતે હું બીજા એક્ઝામ્પલ આપું. બીજું એક રીડિંગ લઈએ આપણે, આ રાઉન્ડ બાર છે બરાબર, એનો ડાયામીટર માપીએ. જો દેખાય છે બધાને? દેખાય છે ને? સારું, ચલો હવે રીડિંગ લઈએ. કીધું એ પ્રમાણે કે વન્ય સ્કેલનો ઝીરો, મેઇન સ્કેલના જેટલા કાપા પૂરા કર્યા હોય એ પૂરા એમએમ ગણો, બરાબર. અહીંયા આગળ ઝીરો કઈ છે? તો કે 10, 20 અને 30, બરાબર. 30 એમએમ પૂરા છે, 30 અને 31 વચ્ચે છે, બરાબર. કેટલા વચ્ચે છે? 30 અને 31 વચ્ચે. એવી જ રીતે હવે નીચે કોઈ એક લાઈન મેચ થતી હશે. જો આ 8-વાળી લાઈન જુઓ, અમારી પેન્સિલ છે 8-વાળી છે, એકદમ પ્રોપર મેચ, એકદમ 0-0. બીજી લાઈન જુઓ નહીં હોય, આ કેવું છે? 8-વાળી લાઈન છે, પ્રોપર મેચ. સારું, હવે આપણે એને દર્શાવીએ, બરાબર. આપણને ખબર છે કે મેઇન સ્કેલના કેટલા કાપા પૂરા કર્યા છે? 30 કાપા પૂરા કર્યા છે. જો સેન્ટીમીટરમાં કહીએ તો 3 સેન્ટીમીટર, પણ આપણે એમએમ જ લઈશું, એટલે 30 mm પૂરું કરેલું છે, બરાબર. મેઇન સ્કેલ દોરીએ, શરૂઆત 2 સેન્ટીમીટરથી કરીએ, બરાબર. શોર્ટ બ્રેક લાઈન મારી દઈએ. જો શોર્ટ બ્રેકનો મતલબ આગળ છે પણ આપણે દર્શાવેલ નથી, બરાબર. આપણે ઝીરોથી જ શરૂઆત થાય, પણ સ્કેલ બહુ મોટી થાય એટલા માટે શું કર્યું? શોર્ટ બ્રેક મારીને આપણે કાપી લીધી. હવે આપણને ખબર છે કે વન્ય સ્કેલનો ઝીરો 30 mm પૂરા કરીને છે, એટલે 30 અને 31 વચ્ચે અહીંયા છે, બરાબર છે. ઝીરો કઈ છે? અહીંયા છે. ક્લિયર આટલું? હવે આપણને ખબર છે કે 8મી લાઈન મેચ થાય છે. કઈ લાઈન મેચ થાય છે? 8મી લાઈન.
सात आठ नौ ने जीरो बराबर नाम अपी दिए मेन स्केल वन ईयर स्केल बराबर हवे आपने खबर छे के मेन स्केल जीरो बराबर वन ईयर स्केल जीरो मेन स्केल ना कितना कापा तो कि तीस कापा पूरा करीने छे बराबर हवे आपने खबर छे के आठमी लाइन मैच थाय छे बराबर आठमी लाइन छे अहीं हूँ राउंड बताऊँ तमने एथ लाइन बराबर हवे आपणे रीडिंग दर्शाववुं होय तो केवी रीते दर्शाई शकीए बराबर तो के हवे मेन स्केल रीडिंग કેટલું છે મેન સ્કેલ રીડિંગ ઝીરો જેટલા કાપા પૂરા કર્યા હોય છેલ્લા કાપાની વેલ્યુ લેવાની કેટલી છે તો કે ત્રીસ કાપા છે એટલે લખાય 30.00 mm બરાબર હવે લખીએ વન યર સ્કેલ રીડિંગ લઈએ બરાબર બ્રેકેટમાં 8 × 0.10 બરાબર 0.80 mm આ 0.80 કેવી રીતે આવ્યા ખ્યાલ આવે એક કાપાની વેલ્યુ કેટલી 0.10 છે તો આઠ કાપાની વેલ્યુ કેટલી થઈ 0.80 થઈ ક્લિયર આટલું હવે ટોટલ રીડિંગ લખીએ કેટલું થશે તો કે 30.80 mm ક્લિયર આ રીતે એક ઉપર પહેલા એક્ઝામ્પલ બતાવ્યું સ્ક્વેર જોબ માપીને રેક્ટેંગલમાં અને બીજું છે રાઉન્ડ બાર બરાબર ડાયામીટરમાં આપીને આ બે રીડિંગ દર્શાવ્યા છે તમે બહારની જાડાઈ પહોળાઈ ઊંચાઈ લંબાઈ આ રીતે લઈ શકો કેટલા કાપાવાળું છે આ ડિસ્કાઉન્ટની વાત કરીએ તો 10 કાપાવાળું વન યર કેટલા કાપા 10 કાપા ડિસ્કાઉન્ટ કરીએ તો 10 mm રેર કેસમાં જોવા મળે ફેબ્રિકેશન વર્કમાં અત્યારે પણ વપરાય છે આ બરાબર બાકી કયા છે તો કે 20 કાપા અને 50 આ એક રીડિંગ આપણે 10 કાપાવાળાનું લીધું હવે બીજા વિડીયોમાં આપણે રીડિંગ લઈશું 20 કાપાવાળાનું ચલો ક્લિયર આનું હોમવર્ક તમને વોટ્સએપ કરવામાં આવશે ચલો બાય